सजान स्वामी महाराज की जय। मुकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपात महावंदे परमानंद माधवम्। इष्टदेव स्वामीनारायण भगवान तथा सर्वे वाला भक्तों संतो सर्वे ने जय स्वामीनारायण। आजे वचनामृत प्रथम प्रकरण 27मुं એને વિશે આપણે 5-10 મિનિટ સાંભળીશું। વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે ભગવાનને ભજવાની તો બધાની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે। પણ જેની આવી સમજણ હોય એ ભગવાન ભજી શકે। કેવી સમજણ? મહારાજ કહે છે કે આ જગતમાં જે જે કંઈ આશ્ચર્ય થાય છે તે મને મળ્યા એવા જે ભગવાન તેનું કર્યું થાય છે। અને ભક્તો જુઓ, આપણે ગમે એટલું કોઈ ધારી શકે, પણ એ ધારી શકે એટલું એ કરી ન શકે। કરનારા તો એક ભગવાન છે। આશ્ચર્ય જગતમાં કેટલું થાય છે અને ભગવાને કેવું કર્યું છે કે જેના વરસાવ્યા મેઘ વરસે છે, આકાશમાં મેઘની ઘટામાં વીજળી રહેલી છે, મહાસમુદ્રની અંદર બળવાનલ અગ્નિ રહેલો છે, આટલું બધું પાણી છે સમુદ્રનું પણ એમાં અગ્નિ રહેલો છે, એ કેવું આશ્ચર્ય વાત છે। વીજળીમાં અગ્નિ રહેલો છે, આપણા શરીરની અંદર જઠરાગ્નિ રહેલો છે, પણ એ બાળતો નથી। પવન વાય છે, એ કેની આજ્ઞાથી? ભગવાનની આજ્ઞાથી વાય છે। પાળ વિનાનો સમુદ્ર જગતને બોળતો નથી। આવા ભગવાને અનંત આશ્ચર્ય રાખેલા છે। ઓ જોવા જઈને તો અનેક આશ્ચર્ય છે। સૃષ્ટિ જુઓ, મનુષ્ય જુઓ, દરેકમાં તમે ભગવાન પણ જુઓ ભાવ રાખીને, તો એ ભગવાને કેવી રચના કરી છે, અદ્ભુત રચના કરી છે। પણ એ રચના કરનારો કોણ છે? મને મળ્યા એવા ભગવાન, સર્વોપરી આ ભગવાન, એની આ બધી સત્તા છે હો। એટલે કરતા હરતા મહારાજને સમજવા અને મહારાજનો મહિમા સમજવો કે આખા જગતની જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે એ ભગવાન મને મળ્યા છે હો। આ ભગવાન બહુ દુર્લભ છે, પણ મહારાજની ને સંતોની મોટા પુરુષોની આપણા ઉપર મહેર થઈ છે એટલે આવા ભગવાન આપણે મળ્યા છે। એટલે આવી તો ભગવાને અનેક કળાઓ સૃષ્ટિમાં કરી છે। માણસમાં કેટલી કળા કરી છે? આ શરીર છે મહારાજ કે આ જગત છે ને, જગતનું અને આ શરીરનું એનું સરખાપણું છે। જેવી જગતમાં સૃષ્ટિ છે એવી આ શરીરમાં સૃષ્ટિ છે એવો। શરીરમાં અજબ કેવી કળા વાપરી છે મહારાજે! મુખમાં જીભ કરી, 100 મણ તેલ પી જાય, 100 મણ ઘી ખાઈ જાય ને તો એ ચીકણી ન થાય, લ્યો આ એ કેવી આશ્ચર્યની વાત છે! માથામાંથી વાળ નીકળ્યા જ કરે, કાપ્યા જ કરો તમે, નીકળ્યા જ કરે છે। નાકમાં બધી ગંધ પારખી લે એવી કળા વાપરી છે। નખ કાપ્યા કરો ને વધ્યા જ કરે, વધ્યા જ કરે, ક્યાંથી આવે છે આ? પેટમાં જી નાખો એ બધું પચી જાય છે અને એનો બધો કચરો સાફ થઈ જાય છે। આ કળા કેવી છે ભગવાનની! માતાના સ્તનમાં દૂધ ભગવાન કેવી રીતે બનાવે છે? ગાયોના સ્તનમાં દૂધ આવે છે, ક્યાંય દેખાતું નથી, પણ આ કળા કેની છે? મને મળ્યા એવા ભગવાનની છે હો। આ કોમ્પ્યુટરો જે થયા, આજે કેવા બધા યુગ્મજંત્રિક સાધન થયા છે, એમાં એ બધાને બુદ્ધિ દેનારા કોણ છે? ભગવાન પુરુષોત્તમ નારાયણ છે। મન કેવું કર્યું ભગવાને? લ્યો
થોડીક વારમાં પળવારમાં છપૈયાની યાત્રા કરવી હોય તો કરી આવે, અમદાવાદ, જેતલપુર, વડતાલ, જ્યાં જવું હોય તો પળવારમાં જઈ આવે, અને પળવારમાં ભૂંડાઘાટ કરવા હોય તોય કરી નાખે. તો ઘર બેઠા જુઓ આ યાત્રા થઈ જાય મનથી. તમે વિદેશમાં બેઠા હો તો વિદેશમાંથી પણ એ નરનાર દેવના દર્શન પળવારમાં થઈ જાય. કેવું ભગવાને આ મનમાં એવું આશ્ચર્ય મૂક્યું છે. હમણાંનું જ આશ્ચર્ય આપણે જોયું ને, જુઓ આ કોરોનો આવ્યો, એ આખી દુનિયાને બંધ કરી દીધી ભગવાને પળવારમાં. હાલ્યું કોઈનું કાંઈ? પ્લેનો બધા બંધ થઈ ગયા, આખી દુનિયા બંધ થઈ ગઈ. કોઈ આવું વિચાર્યું જ નહીં હોય કે આજે કોઈક દિવસ આવું બંધ થશે. તો એ બધા આશ્ચર્ય છે. એ કેનું કર્યું છે? એ બધું ભગવાનનું કર્યું છે. આખી દુનિયા ખળભળી ઉઠી. વચ્ચે ભીષણ કાળ આવી ગયો, ઓક્સિજનનો અભાવ થઈ ગયો, પણ એમાંથી આ ભગવાન એવી બધી બધા માણસો બચવા માટે પ્રાર્થના કરવા લાગ્યા કે હવે આ એમાં ડૉક્ટરો પોતાના પ્રયત્નો કર્યા, પણ એમાંથી પણ ભગવાને જેને બચાવ્યા એ બચી ગયા, અને જે ગયા એ ગયા. હો, એટલે આ બધા આશ્ચર્ય કેના છે? ભગવાન મને મળ્યા એવા ભગવાન. બધા ઠેકાણે ભગવાન લાવો તમને. એટલે નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણ લખ્યું મહારાજની પ્રાર્થના કરતા, તમારા પ્રતાપ થકી પાંગળો પર્વત ચડે, તમારા પ્રતાપ થકી અંધને આંખ્યું જડે, તમારા પ્રતાપ થકી મૂંગો મુખે વેદ ભણે, તમારા પ્રતાપ થકી રંક તે રાજા બને. હા, ભગવાનના પ્રતાપથી બધું થાય છે. બસ રંગ કોઈ રાજા થઈ જાય. સત્સંગમાં જ ઇતિહાસ જોયો આપણે, જોયું ને, એ વડતાલની ગાદી ઉપર રાકેશ પ્રસાદને કદી મનમાં સંકલ્પ થયો હશે કે હું આજ વડતાલની ગાદી ઉપર બેસીશ, પણ પળવારમાં રાજામાંથી રંકમાંથી રાજા થઈ ગયા. ગુજરાતમાં જો આ વિજય રૂપાણી બદલી ગયા અને બીજા હમણાં કઈ આવી ગયા, એ પળવારમાં કંઈ ખબર પડી હોય ને, એને મનમાં વિચાર્યું હશે કે આ હું આ ગુજરાતનો ગાદીપતિ થઈશ. પણ આ બધું ભગવાનની કળા છે. હો, ધાર્યું એક ધણીનું થાય છે. આપણે ગમે એટલું વિચારીએ તો એ બધું વાવમાં ઉડી જાય, પણ ભગવાન પુરુષોત્તમ નારાયણનું આ બધું ધાર્યું થાય છે. એટલે હમણાં જ્યાં વરસાદ ખેંચાઈ ગયો, એ બધાએ દુઃખી થઈ ગયા, બધા ખેડૂતો અને બધા વિચારમાં પડી ગયા. ખેંચાઈ ગયો વરસાદ, ને પછી ભગવાને કર્યો તો એ લીલા લહેર કરી દીધી, બધાના મન ખુશી કરી દીધા. આ કરતા કોણ છે? મહારાજ છે. હો, એમ સમજવાનું આપણે. એટલે આપણે આવા ભગવાન મળ્યા છે, એને આપણે ભજન કરી અને આ જન્મ આપણે સુધારી લેવાનો છે. આ જન્મમાં જો અધૂરું રહી ગયું તો ભગવાનના આશ્રિત થયા છીએ એટલે ભગવાન પૂરું તો કરાવશે. જમપુરીમાં તો નહીં જવું પડે એમ મહારાજે તમારી હિંમત દીધી છે, પણ એ ભગવાનનો દઢ આશરો રાખવો. બસ આપણે એ ભગવાનનું કરી બધું થાય છે. દુનિયામાં જુઓ પેટ્રોલ કેટલું વપરાય છે. આજે કેટલા કારખાના, મોટા મોટા કારખાના, ફેક્ટરીઓ, ગાડીઓ કેટલી, પણ એક દી ભગવાન જો જરીક અઠવાડિયું બંધ કરી દેતો, એ બધું ભગવાન પૂરું પાડે છે. કોઈનું હાલે નહીં, આમાં કાંઈ કરી ન શકાય આપણાથી. તો એ ભગવાન છે ને, આવા પુરુષોત્તમ નારાયણની આજ્ઞાથી એ બધું આ જગતનું સર્જન થયા કરે છે. મહારાજ કે અમે તો એવી કળ ચડાવી દીધી છે કે પોતાની મેળે થયા જ કરે, અને આપણે આમ આપણે વિચાર કરીએ, આપણે એમ વિચારશું કે અઠવાડિયું આ પેટ્રોલ બંધ થઈ જશે, બંધ થઈ જાય ત્યારે શું થશે, એ શું થશે એ ચિંતા નથી આપણે પાછી. હો, એ ભગવાન પોતે ગમે એમ ગોઠવતા જ આવે, એ ગમે તે રીતે એ ભગવાન પૂરું પાડે એવા છે. એવા સમર્થ ધણીના આપણે દીકરા છીએ. હો, એ આપણા ધણી કેવા છે? સમર્થ ધણી છે. તો આવા ભગવાન મોટા, એટલે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, કીડી કુંજરનો મેળા જીવન જાણું છું. એવા ભગવાનની આગળ આપણી ગણતરી શું છે? લ્યો, કીડી જેવાય નથી હજી આપણે, એનાથી સૂક્ષ્મ એ એવા સૂક્ષ્મ જીવને આ કુંજરનો મેળાપ, આવા ભગવાનનો મેળાપ થયો, બહુ દુર્લભ વાત છે.
એટલે કરતા હરતા મને મળ્યા એવા સર્વોપરી ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, એ આપણને મળ્યા છે, એનો દઢ આશ્રય રાખી કરીને આપણે ભજન કરવાનું. મહારાજની જેટલી આજ્ઞા પડાશે એટલું સુખ છે, અને જેટલું દુઃખ આવે છે મારા હરભક્તને એ ભગવાનની આજ્ઞા લોપે કરીને આવે છે. નહીંતર તો ભગવાન સર્વેને સુખી કરવા માટે એટલે આ પૃથ્વી ઉપર પધાર્યા છે, અને એ ભગવાન આપણને મળ્યા, સહેજે સહેજે સદાનંદ મળ્યા છે ને, એનું આપણે ભજન કરીને એ આપણો જન્મ સુધરી જાય એ માટે આપણે બધા દાખલા કરીએ છીએ અને કરતા જ રહેશું, તો એ ભગવાન છે એ અંતકાળે જોશે. હો, આપણે લડતા રહેવાનું, બાકી હાર ન પામવાની. એમાં ભગવાન પોતે એમ જાણે છે કે આ મારો ભક્ત લડતો જ રહ્યો છે, એટલે ધણી જાણે છે, એટલે ધણીની નજરમાં છે, એટલે હવે ભગવાનના આપણે થઈને દાસના દાસ થઈને, જો આ સત્સંગની અંદર દાસના દાસ થઈને રહી, એ કોઈનો અવગુણ અભાવ આપણે લેવો નહીં. હા, ગમે એ જગતમાં બધાએ ઘણા મનુષ્યો છે ને ઘણાય જીવો છે, એ બધાએ પોતપોતાના પારબ્ધને અનુસારે કે જેને જેવો જોગ છે એ પ્રમાણે પોતે વર્ત્યા કરે છે, પણ આપણે આ ભગવાનની આજ્ઞામાં રહી કરીને એ સુખેથી ભગવાનનું ભજન કરવું, અને એ કોઈ સંતનો, કોઈ ભગવાનનો, કોઈ ભગવાનના ભક્તનો, કોઈ કીડી જેવો જીવ હોય, ભગવાનનો ભક્ત ન હોય ને ભલે ને, ભૂંડો હોય ને ભલે, પણ એનો આપણે કાંઈ અભાવ લેવાની આપણે કાંઈ જરૂર નહીં. આપણે તો એ સત્સંગમાં દાસના દાસ થઈને રહેશું ને, તો ભગવાન આપણે અંતકાળે સંભાળી લેશે એવી, અને તમે કરો છો અને કરજો. અને મહારાજની પ્રાર્થના કરીએ કે હે ભગવાન, દરેકને સદબુદ્ધિ આપે અને પોતાના સ્વરૂપનું સુખ આપે, અને એ સત્સંગમાં ઉતરોતર ચડતી થાય અને મહિમા સમજાય. મહિમા સમજાશે એટલું આપણે સુખ પ્રાપ્ત થશે, કારણ કે મહારાજ કહ્યું કે આ સત્સંગમાં જે સમજણવાળો છે જ સુખીઓ છે. હા, જેને સમજણ નથી એ બધા દુખિયા જ છે, દુઃખી થઈ જાય છે, જોઈએ છીએ આપણે. એટલે આપણે બસ જે થાય, આપણું ધાર્યું થાય તો એમ સમજવાનું ભગવાનની કૃપા, અને ધાર્યું ન થયું તો ભગવાનની ઈચ્છા, એમ આપણે માની લેવું. ભગવાનની ઈચ્છા અને ભગવાનનું, ભગવાનની કૃપા એમ સમજી કરીને આપણે એ સત્સંગમાં રહીને ભગવાનનું ભજન કરવું. સૌને ભલે. સર્વને જય શ્રી સ્વામિનારાયણ.